બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામે સહકારી દૂધ મંડળીને નિયમ મુજબ ચલાવવામાં આવતી નથી અને દૂધ મંડળીના મંત્રી ગ્રાહકો જોડે રોજેરોજ મનમાની કરતા હોવાની ગામમાં ફરિયાદો ઉઠી રહી છે અને આ ફરિયાદોના પગલે માનપુરિયામાં ગામના લોકો ભેગા થયા હતા અને એક મિટિંગ કરી હતી દૂધ મંડળીના મંત્રીને પોતાના પ્રશ્નો વિશે કહેવામાં આવતા ઉડાવ જવાબ આપ્યો હતો જેથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને મંત્રીના આવા વર્તનથી અકળાઈ સહકારી દૂધ મંડળીને તાળાબંધી કરી હતી જ્યારે સહકારી દૂધ મંડળીને ગ્રામજનો દ્વારા તાળાબંધી કર્યા બીજો દિવસ છે અને આજે ગામના પશુપાલકોએ જાહેરમાં દૂધ ડોળી વિરોધ કર્યો હતો જો કે વાત એમ છે કે આ મંડળીમાં દૂધનો ભાવ પૂરતો મળતો ન હતો સ્થાનિક નફો પણ આજ દિન સુધી આપવામાં આવ્યો નથી છેલ્લા અઢાર વર્ષથી માનપુરિયા દૂધ મંડળીમાં એક જ મંત્રી છે આ મંત્રીની વારંવાર થતી મનમાનીના કારણે ગ્રામજનો મંત્રીને બદલવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેથી ગામના પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો હતો

માનપુર્યાની છેલ્લા બે હજાર છથી આજ દિન સુધી અમારી એક જ દૂધ મળીને તકલીફ છે કે અમારા જે ગ્રાહકો દૂધ ગ્રાહકો અમે ગ્રાહકો સભાસદોને અમને જે મંડળીની અંદર મંડળીના નિયમ મુજબને અમને જે નફો મળવો જોઈએ જે દૂધ દૂધની અંદર જે અમને જે વળતર મળવું જોઈએ એ વળતર આજ દિન સુધી અમને મળ્યું નથી છેલ્લા છ વર્ષથી અમને બે જે સ્થાનિક નફો અને સંઘનો નફો જે મંડળી તરફથી મળવા મળવામાં આવતો હોય એ આજ દિન સુધી આપવામાં આવેલો નથી બીજા બીજા નંબરમાં જે મંત્રીનું આજ દિન સુધી છેલ્લા બે હજાર છથી આજ દિન સુધી માનસિક વર્તન ના લીધે અમને જે ગ્રાહકોના જે ગેરબંધરણીય વ્યવહાર થઈ રહ્યો છે એની રજૂઆત અમે વારંવાર બનાસ ડેરી રજૂઆત કરવા છતાં લેખિત મોખિક તો આ દિવસ ખુલાસો આવેલો નથી અમને વારંવાર સુપરવાઇઝર વિસ્તાર ઝોનલ અધિકારી દ્વારા કહેવામાં આવતું કે હવે અમે મંત્રીને ઠપકો આપીશું મંત્રી સુધરી જશે હવે તમે ગામ લોકો કશું કરતા નહીં તો પછી છેલ્લે અમે આજે આજે પણ અમે મંત્રીને બોલાવ્યા તો મંત્રી સાહેબ તમે હજી બી તમે સુધરવાની અમે ગામ લોકો તક આપીએ છીએ પણ મંત્રી કહે કે આ ડેરી મારી છે એટલે મારી રહેશે ગામવાળા તમે બધા ઘોડા છો બરાબર દૂધ ગ્રાહકો ઘોડા છો હું જે દારૂ તે જ કરીશ તો એના લીધે ન સુડકી અમે આજે એ તાળાબંધી કરી છે તાળાબંધી કરીને અમારા મકસદ એટલો જ છે મંડળી પાસે સંઘ પાસે બનાસ ડેરી પાસે કે અમારા જે માનપુરિયા મંડળીનું જે ગરીબ દૂધ ગ્રાહકોનું દૂધ ભરાયેલું છે એના જે નાણાં છે જે પદમાં થયેલા છે જે મંત્રીએ પોતાના ખર્ચમાં વાપરેલા છે એ ખર્ચમાં વાપરે એ પરત અમારા ગ્રાહકોને પૈસા પરત નાણાં આપવામાં આવે દૂધ દૂધના પૈસા અને જે ઉચાપત કરેલી છે તાત્કાલિક એનો નિર્ણય લઈ અને એની ઉંચાપત વસૂલ કરવામાં આવે અને અમારો જ્યાં સુધી બે ઘરબંધીનો વ્યવહાર ચાલુ રહેશે ત્યાં સુધી અમારા તાળાબંધી ચાલુ રહેશે બસ અમારા એના અનુસંધાને અમે આજે તાળાબંધી કરી છે અમારે કહેવાનું એટલું જ છે કે ભાઈ હું પણ દૂધ મંડળીનો એક ગ્રાહક તરીકે દૂધ ભરાવું છું અને છેલ્લા બાર મહિનાથી ભરાવતો નથી કેમ કે જે આપણે મંત્રીને ઘણી વખત અમે રિક્વેસ્ટ કરી ઓર ડેરીમાં પણ રિક્વેસ્ટ કરી છતાં પણ અમારી કોઈ રાડ ફરિયાદ સાંભળી નથી એટલા માટે અમે ગ્રાહકોની ખૂબ ફરિયાદ છે કે ભાઈ અમારે ટાઈમસર પગાર નથી મળતો ટાઈમસર અમને જે જે નફો જે જે મળે છે એ પણ મળતો નથી એના હિસાબથી અમને ખૂબ પરેશાની છે અને એનો પગાર રેગ્યુલર છે છે જ નથી અને એનો હિસાબ પણ રેગ્યુલર નથી એટલે ગામલોકો અને ગ્રાહકો બધાની ફરિયાદ છે કે ભાઈ આ મંત્રી જો કોઈ કરીને હિસાબ સુધારે કોઈ કરીને આપણે આપણે આ જો

બાર મહિના તો જે આપણે જે આ ડખો હતો ડેરીનો જે આજ આજનો ડખો છે એ બાર મહિના પહેલાં ડખો હતો તો કોઈ મંત્રીએ કોઈ કોન ઉપર ધ્યાન ઉપર અને ડેરીમાં પણ અમે રિક્વેસ્ટ કરી ડેરીના અધિકારીઓ સાથે પણ અમે લેખિતમાં અને મૌખિક પણ રિક્વેસ્ટ કરી છે તો અમારે કોઈ સુધી આજે કોઈ ગ્રાહકોની રાહ ફરિયાદ સાંભળી નથી એટલા માટે આ આજનો ડખો પાસો એ કરવો પડ્યો છે સાહેબ અમારી ડેરી અઢાર વર્ષથી ચાલે છે અઢાર વર્ષની અંદર આ જ દાડા સુધી અમારું કોઈ મંડળીનો ભાવ ફેર આવે છે ને હજુ આ દળાવથી મંત્રી અમને ભાવ ફેર નથી અમને ભા ફેર ન મળવાને કારણે અમને મોટું નુકસાન પહોંચે છે અમે મોટા દૂધ ગ્રાહક છીએ અમારા પશુપાલનવાળા છીએ અમે રબાર છીએ અમે પશુપાલન ઉપર તો વ્યવહાર ચલાવીએ છીએ અમને પૂરો વ્યવહાર ન મળતો અમારા દૂધ ઉપર તો ગુજરાન ચલાવવાનું છે અમને પૂરો વ્યવહાર ન મળવાને કારણે અમે આથી મંડળી છોડીને હું છેલ્લા બે ત્રણ વર્ષથી હું બહાર દૂધ ભરાવું છું કેમ આવું ચાલે છે આ વારંવાર એવું ચાલે છે અઢાર વર્ષથી થી એવું ચાલે છે અમને નફો ન મળવાના કારણે અમારે આ ગોમ છોડવું પડે છે અમે મંડળીમાં અમે બનાસ ડેરી ની અંદર કેટલી વાર જઈ જઈને અરૂભરૂ લેખિકમાં કરી અને મૌખિકમાં પણ કરી કોઈ અમારી આજ દાડા સુધી કોઈ સુનવાઈ થઈ નથી આજે અમે બાધુ ગામ ભેગું થઈને અમે તાળાબંધી કરી છે અમારો વ્યવહાર ન મળે એના પહેલા આ ડેરી ખોલવી જોઈએ નહીં અમારો વ્યવહાર ગેરથવો જોઈએ